আমি যে মাঝে লাগছে করে দিয়ে আসি ওম নমো হরিহন্তাণম మాయం
Niranam Saranam Guhanam Brahmani Nisham Kijagarapahanam Balma. Namo Siddhanam. Sri Siddha Paramatma one namaskaram. A prabhatang destination sthan. A Siddha Pad. A batang destination sthan. Ariham Acharya Upadhyayane Sadhu. Emno pan destination sthan. A Siddha Pad. Bakina char parmeshti bhagavanto. A pan. એના માટે પુરુષાર્થ કરે છે, એના માટે પ્રયત્ન કરે છે. સિદ્ધ એટલે આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થયા છે એવા અનંત સિદ્ધાત્માઓ, એ શુદ્ધાત્માઓ છે. આપણે પણ સિદ્ધ શિલા ઉપર જઈ આવ્યા છીએ, પરંતુ એ એકેન્દ્રિયના જીવ સ્વરૂપે, કારણ કે પાંચેય પ્રકારના સ્થાવર જીવો સંપૂર્ણ 14 રાજલોકમાં વ્યાપ્ત છે. એટલે આપણે પણ એ જીવ સ્વરૂપે ત્યાં ગયા, પરંતુ ત્યાંના સુખનો અનુભવ આપણે કરી ન શક્યા. આપણા ઉપર સિદ્ધ પરમાત્માનો મોટો ઉપકાર એ છે કે આપણને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લાવ્યા. આ સિદ્ધ પરમાત્માનો મોટામાં મોટો ઉપકાર. જો એ સિદ્ધ ન થયા હોત, જેના નિમિત્તે આપણે બહાર નીકળવાનું હતું, એ જો સિદ્ધ ન થયા હોત તો હજુ પણ આપણે નિગોદમાં જ રહ્યા હોત. નિગોદમાં ત્રણેય પ્રકારના જીવો હોય છે, ભવ્યો, અભવ્યો અને જાતિભવ્ય. જાતિભવ્ય જીવો બિચારા કદાપી બહાર નીકળવાના જ નથી, એમાં ને એમાં જન્મ મરણ અનાદિકાળથી કરે છે. અનંતકાળ સુધી એમાં જેના જન્મ મરણ ચાલુ જ રહેવાના છે. આપણે કોઈ આત્મા સિદ્ધ થયો ને બહાર નીકળે, અભવ્ય પણ બહાર નીકળે, ભવ્ય પણ બહાર નીકળે, પરંતુ અભવ્ય આત્માઓને મોક્ષને યોગ્ય સામગ્રી મળવા છતાં પણ એ કદાપી મોક્ષે ન જાય. ભવ્ય આત્માઓ જો પુરુષાર્થ કરે તો મોક્ષ સુધી પહોંચી શકે. બસ આપણે બધાએ એના માટેનો પુરુષાર્થ કરવાનો છે. જેમ ફાગણ સુદ 13, વૈશાખ સુદ 30 ત્યાં પાલિતાણા યાત્રા કરવા ગયા હોઈએ શત્રુંજય મહાતીર્થની, અને પૂજામાં લાંબી લાઈન હોય તેવા સમયે આપણે પૂજારીજીને રિક્વેસ્ટ કરીએ, ભાઈ બધાને કોઈ જલ્દી પૂજા કરે, માત્ર જમણા અંગૂઠે પૂજા કરે તો અમારો નંબર જલ્દી આવે. અને ખરેખર જ્યારે આપણો નંબર આવે ત્યારે આપણે એવું વિચારીએ, મને નવે અંગે પૂજા કરવા મળે તો સારું. તે વખતે પાછળની લાંબી લાઈન એ આપણને દેખાતી નથી. બસ એમ જ્યારે નિગોદમાં હતા ત્યારે કોઈ જો મોક્ષે જાય તો મારો બહાર નીકળવામાં નંબર લાગે, અને ખરેખર નંબર લાગી જ ગયો તો હવે આપણને મોક્ષે જવાની ઉતાવળ જ નથી. કારણ કે પાછળ પણ જીવોની લાઈન લાગેલી છે. જો આપણે મોક્ષે પહોંચીએ તો એ બહાર નીકળે, નહીંતર એની અંદર જન્મ મરણ કર્યા જ કરે.
એટલે મોટામાં મોટો અપરાધ આ વિશ્વની અંદર કયો? મોટામાં મોટો અપરાધ જન્મ. એના જેવો બીજો કોઈ જ મોટો અપરાધ નથી. આ દુનિયામાં કોઈ પણ મોટો ગુનો કરે તો એને ફાંસીની સજા થાય. જન્મ નામનો જે અપરાધ કરે એને મૃત્યુ નામની ફાંસીની સજા અવશ્ય થાય, થાય ને થાય, ન થાય એવું કદાપી ન બને. એટલે આપણે મોટો અપરાધ જન્મ લઈને કર્યો છે. જન્મ એ વિકૃતિ છે, મરણ એ પ્રકૃતિ છે. મરણથી ગભરાવાનું ન હોય, પરંતુ મોટા ભાગના જીવો મરણથી ભયભીત છે. કારણ કે મરણ તો પ્રકૃતિ છે, જેનો જન્મ તેનો મૃત્યુ નિશ્ચિત છે. ક્યારે પરમાત્મા પાસે આપણે એવી પ્રાર્થના નથી કરતા, મારું મૃત્યુ કદાપી ના આવે. પરમાત્મા પાસે આપણી પ્રાર્થના સમાહિ મરણમ ચ બોહિ લાભવ, મારું મૃત્યુ સમાધિ પૂર્વકનું થાય, એવા પ્રકારની પ્રાર્થના પરમાત્મા સમક્ષ આપણે કરીએ છીએ. એટલે આપણે આપણા મૃત્યુને સુધારવાનું છે. અને જો મૃત્યુ સુધરી જાય તો સદગતિની પરંપરા અને છેલ્લે મુક્તિ એટલે કે સિદ્ધ પદની પ્રાપ્તિ એ પણ થઈ શકે. પણ મૃત્યુ કોનું સુધરે? જેનું જીવન શાંતિમય પસાર થતું હોય, જેનું જીવન ક્ષમતાપૂર્વકનું પસાર થતું હોય તેનું મૃત્યુ સુધરે. જય ગોશ્રી મહારાજ, એમના પિતાએ પણ એમની સાથે જ દીક્ષા લીધેલી. અને જ્યારે અંતિમ સમય આવ્યો તેવા સમયે છેલ્લે 44 કલાક સુધી અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર તપ બસ આ 9 પદોનું રટણ ચાલુ ને ચાલુ. કોઈએ સજેશન પણ કર્યું, ભાઈ એવી કઈ દવા આપી દો કે જેથી કરીને એમને આ બોલવાનો શ્રમ પડે છે તે ન પડે. પણ અને ના પાડી કે આટલું સરસ મરણ ચાલે છે તો એને કઈ બંધ કરવાની જરૂર નથી. પણ 44 કલાક 44 અવર્સ સુધી 9 પદ એનું સ્મરણ જ ચાલ્યા કર્યું. અને એ સ્મરણ કરતા કરતા જ એમનો કાળધર્મ થયો. એટલે આવું મૃત્યુ બહુ ઓછા આત્માઓને મળતું હોય છે કે જે 9 પદનું શરણ સ્વીકારે, સિદ્ધ ચક્રજીનું શરણ સ્વીકારે અંત સમયે, તો એની સદગતિ અવશ્ય થાય. હમણાં તો પરમ ગતિની આપણે વાત કરી શકીએ તેમ નથી, કારણ કે આપણું સંગ્રહણ બળ એવું નથી ક્યાંયથી ડાયરેક્ટ આપણે મોક્ષમાં પહોંચી શકીએ એવી સ્થિતિ નથી. એટલે માત્ર આપણે એ રીતે સદગતિમાં જાય, પરંતુ એની પરંપરા આત્માને મુક્તિ સુધી પહોંચાડે. તો બસ સિદ્ધ પરમાત્મા એને મોટામાં મોટું સુખ એ છે કે જન્મ મરણ જ નથી. બધા જ દુઃખોની જળ જો કોઈ હોય તો એ જન્મ છે. વૃદ્ધાવસ્થા પણ તેને જ આવે કે જેનો જન્મ થયો હોય. આદિ વ્યાધિ ને ઉપાધિથી એ ગ્રસ્ત તે જ હોય કે જેનો જન્મ થયો હોય. જેટલી પણ આપત્તિઓ આ દુનિયામાં છે એ બધી જ આપત્તિઓનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તે જન્મ છે. અને જન્મનું મુખ્ય કારણ જો કોઈ હોય તો કર્મ છે. બસ એ કર્મના કારણે જીવનો જન્મ તે થયા જ કરે છે. સિદ્ધ પરમાત્મા કે જેમણે 8 કર્મો એનો સંપૂર્ણ ક્ષય કરેલો છે. કારણ કે અહીં પુણ્ય હોય તોય મોક્ષે ન જવાય, પુણ્યનો પણ સંપૂર્ણ ક્ષય કરવો પડે. પરંતુ પુણ્યાનુબંધી પુણ્ય એને આપણે ઉપાદેય કહીએ છીએ, કારણ કે મોક્ષ માર્ગમાં તે ભૂમિયા જેવું છે. અને જેમ પેટમાં મળ થયો હોય અને મળને દૂર કરવા માટે જેમ એરંડિયું લઈએ તો એરંડિયું મળની સાથે જ નીકળી જાય, એરંડિયાને કાઢવા માટે નવો પ્રયત્ન ન કરવો પડે, એમ પુણ્યાનુબંધી પુણ્ય એને દૂર કરવા પણ કોઈ નવો પુરુષાર્થ કરવાની જરૂર ન પડે. આત્માને મોક્ષ સુધી પહોંચાડી અને એ પુણ્ય ઓટોમેટિક રવાનું થઈ જાય. બસ તો આ જન્મની અંદર શું કાર્ય કરવાનું છે? તો કે મોક્ષનું બીજ સમ્યક દર્શન એનું બીજ છે.
એ જો પ્રાપ્ત થઈ જાય તો મોક્ષ નામનું ફળ આપણને ચોક્કસ મળે, મળે ને મળે. જેટલા પણ સિદ્ધ પરમાત્માઓ છે બધા પૂર્વે આ ગુણની પ્રાપ્તિ કરી છે. 24 તીર્થંકર પરમાત્મામાંથી 19 તીર્થંકર પરમાત્મા સમ્યક દર્શન પામી અને ત્રીજા જ ભવે મોક્ષે ગયા છે. માત્ર 5 તીર્થંકર પરમાત્મા ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી, બસ એના ભવો થોડા વધારે થયા છે. ઋષભદેવ ભગવાન 13 ભવ, શાંતિનાથ ભગવાન 12 ભવ, નેમિનાથ ભગવાન 9 ભવ, પાર્શ્વનાથ ભગવાન 10 ભવ અને મહાવીર સ્વામીના કહેવાતા 27. પણ એના ઉપરાંત પણ ઘણા બધા ભવો પરમાત્મા મહાવીર દેવને કરવા પડ્યા છે. તો આ ગુણ એક વખતે આવી જાય એટલે મોક્ષ આપણો નિશ્ચિત થઈ જાય. અને ત્યાં શાના માટે જવાનું? તો કે જે પણ તકલીફ છે એ બધી જેમ જન્મની તકલીફ છે એમ શરીરની પણ છે. જેને આપણે સુખ કહીએ છીએ તે ક્યાંય સુખ છે જ નહીં, માત્ર સુખાભાસ છે. ખાવું, પીવું, હરવું, ફરવું, ઊંઘવું આ બધાને આપણે સુખ માની બેઠા છીએ, પણ હકીકતમાં એ સુખ નથી, એ માત્ર દુઃખનો પ્રતિકાર છે. એટલે દુઃખનો પ્રતિકાર જે હોય એને સુખ ન કહેવાય. આપણે સુખની વ્યાખ્યા તે કરીએ છીએ કે જેને ભોગવતા કદાપી થાક ન લાગે એનું નામ સુખ. બસ એ સુખ અહીં એક પણ ન હોય. તમે ખાવા પીવાનું સુખ કહો તો એને ભોગવતા પણ થાકી જવાય છે, પેટ ભરાઈ જાય એટલે ના પાડી દઈશ, બાસ ભાઈ હવે નહીં, બહુ આગ્રહ નહીં કરતા હવે નહીં. ગમે તેવી ભાવતી વસ્તુ પણ કોઈ પીરસી દે તો પણ અમુક લિમિટ સુધી જ વપરાય, એનાથી વધારે ન વપરાય. જો ખાવામાં સુખ હોય તો લોકો આપ્યા જ કરીને આપણે ખાધા જ કરીએ તો પણ આપણે એનાથી થાકવા ન જોઈએ. એટલે જે આપણે જમીએ છીએ, પાણી પીએ છીએ, ઊંઘીએ છીએ તો એ બધું શું છે? આપણને સુખ લાગે છે પણ એ બધા ઔષધ છે, દવા છે. બીમાર થયા હોઈએ, ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર દવા આપે, એને આપણે ખૂબ ચાવી ચાવીને ખાઈએ. દવા કેવી રીતે ખવાય? એમાં જ ઉતારી દઈએ, ગળી દઈએ તો બસ આ દવા છે. કારણ કે ભૂખ નામનો રોગ લાગુ પડ્યો છે માટે ખાવાની દવા લેવી પડે છે. તરસ નામનો રોગ લાગુ પડ્યો છે માટે પીવાની દવા લેવી પડે છે. થાક નામનો રોગ લાગુ પડ્યો છે માટે ઊંઘવું પડે છે. બોલો, સારી રીતે ઊંઘવું હોય તો તમારે બહુ થાકવું પડે. 24 છઠ કરીને શત્રુંજયની 7 યાત્રા કરો તો ઘસઘસાટ ઊંઘ આવી જાય, એવો થાક લાગે કે ત્યાં ઊંઘ આવે, ત્યાં ઊંઘનું સુખ આપણને દેખાય. પણ આ બધું કકડીને ભૂખ લાગે અને પછી ખાવ તો ખાવામાં સુખ દેખાય, પણ આપણી તકલીફ એ છે કે આપણે ભૂખ લાગવા જ દેતા નથી. ભૂખ લાગે એના પહેલા જ ખાઈ લઈએ છીએ એટલે ભૂખ જ ના લાગે. માર્ગાનુસારીનો ગુણ એટલે અતિશય કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું. તો અતિશય કકડીને ભૂખ 24 કલાકે લાગે, એના પહેલા ના લાગે. એના બદલે 24 કલાકમાં કેટલી બધી વખત આપણે ખાઈ લઈએ છીએ એટલે ખાવાનું સુખ એ પણ આપણની પાસે નથી. અને જે પણ ખાઈએ છીએ એ પણ ખૂબ આનંદપૂર્વક, રસપૂર્વક વાપરીએ છીએ ત્યાં આપણને સજા વધારે થાય છે. જેટલા કોળિયા મોઢામાં જાય, જો રાતથી આહાર વાપર્યો તો એટલા ઉપવાસનું પ્રાયશ્ચિત આવે, અને વખોડીને વાપર્યો તો એટલા આયંબિલનું પ્રાયશ્ચિત આવે. પણ રાગ કે દ્વેષ બેમાંથી કંઈ પણ કરો અને વાપરો એટલે આટલું મોટું પ્રાયશ્ચિત આપણે ત્યાં બતાવવામાં આવેલું છે, અને એને આપણે સુખ માનીને બેઠા છીએ. એના દ્વારા ઘણો કર્મનો આશ્રય થાય છે, ઘણું કર્મનું ઉપાર્જન થાય છે. જુઓ, બધા વ્યવસાયમાં મંદી આવે છે પણ ખાવા પીવાના વ્યવસાયમાં કોઈ દિવસે મંદી જોવા નથી મળતી.
બધા લોકો ત્યાં લાઈન લગાવતા હોય છે. એટલે આહાર સંજ્ઞા, બસ આ સંજ્ઞાઓ એના ઉપર કંટ્રોલ કરવાનો છે, સંજ્ઞાઓને નિર્મૂળ કરી દેવાની છે. સંજ્ઞા જો નિર્મૂળ થાય તો જ વાસ્તવિક ધર્મ થાય, નહીતર એને વાસ્તવિક ધર્મ ના કહેવાય. કારણ કે મોક્ષે પહોંચવા માટે ધર્મ જોઈએ, તો ધર્મ કોને કહેવાય? તો કે જેના દ્વારા ચારે સંજ્ઞાઓ એનું ઉન્મૂલન થાય એને ધર્મ કહેવાય. પણ ભગવાને ચાર પ્રકારનો ધર્મ બતાવ્યો, દાન, શીલ, તપ અને ભાવ. બીજી બાજુ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સંકિતના 67 મૂળની સજ્જાયમાં દાનાદિક કિરિયા ન દીએ સમકિત વિના શિવ શર્મ. મહોપાધ્યાયજીએ ક્રિયા શબ્દનો ઉપયોગ કર્યો અને ભગવાને ધર્મ બતાવ્યો છે. કેમ, કારણ શું? તો ક્રિયા શબ્દ એટલા માટે મૂક્યો કે સંજ્ઞા જો દૂર નથી થઈ તો આને ક્રિયા કહેવાય. ક્રિયા દ્વારા માત્ર કર્મનું ઉપાર્જન થાય, ક્રિયા દ્વારા કર્મની નિર્જરા ન થાય. ક્રિયા એ કર્મ. ધર્મ હંમેશા જ્યારે પરિણતિ સ્વરૂપ બને, ઉપયોગ સ્વરૂપ બને, ત્યારે ધર્મ કહેવાય. તો દાન ધર્મ ક્યારે કહેવાય? જો પરિગ્રહ નામની સંજ્ઞા તૂટે તો દાન ધર્મ કહેવાય. કરોડ આપીને 5 કરોડ કમાવાની ઈચ્છા હોય તો એને દાન ધર્મ ન કહેવાય. ધન ઉપરની મૂર્છા જો દૂર થાય તો દાન ધર્મ કહેવાય. એમ શીલ ધર્મ, મૈથુન સંજ્ઞા તૂટે તો શીલ ધર્મ કહેવાય. એવી રીતે તપ ધર્મ, આહાર સંજ્ઞા તૂટે તો, અને ભાવ ધર્મ, ભય સંજ્ઞા જો દૂર થાય તો જ ભાવ ધર્મ કહેવાય. બોલો, આપણે બધા ભાવ યાત્રાઓમાં જઈએ છીએ, પણ ભાવ યાત્રામાં જવા છતાં પણ ત્યાં પણ વ્યવહાર લઈને જ જઈએ છીએ. ત્યાં પણ બસ જવું પડે એમ છે એટલે ગયા, હાજરી આપી દીધી, પણ જે લાભ આપણે ત્યાં મેળવવો જોઈએ એ નથી મેળવતા. કેમ? ભય સંજ્ઞા ઉભેલી છે. જ્યાં સુધી ભય સંજ્ઞા હોય ત્યાં સુધી ભાવ ધર્મ યથાર્થ રીતે ન થાય. છેવટે બધાને મૃત્યુનો ભય છે અને એના કારણે પણ એને ભાવ ધર્મ જે એકાકાર એની અંદર એ નથી બની શકતો. એટલે ચારે સંજ્ઞાઓ એને દૂર કરવાની છે. સિદ્ધ બનવા માટે એ જરૂરી છે. જો આ સંજ્ઞા ઉપરનો કંટ્રોલ આવે, શરૂઆતમાં કંટ્રોલ આવે, પછી એ ચાલી જાય તો જ એ ધર્મ સ્વરૂપ બને, અને જો ધર્મ સ્વરૂપ બને તો જ તે નિર્જરાનું કારણ થાય. એટલે અહીં સંકિતના 67 બોળની સજ્જાયમાં વાત કરી કે જ્યારે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ આવે ત્યાર પછી કરાયેલા દાનાદી ધર્મ સ્વરૂપ બને છે. જ્યાં સુધી સમ્યક દર્શન નામનો ગુણ નથી ત્યાં સુધી કરેલા દાનાદી ક્રિયા સ્વરૂપ છે, એટલે આપણને મોક્ષ સુખ એ આપી શકતું નથી. એટલે એ સુખ એક એવા પ્રકારનું સુખ છે કે જેને ભોગવતા કદાપી થાક લાગતો નથી. એની ક્વોલિટી અદ્ભુત ક્વોલિટી. આપણે આજે જ નવી ગાડી લાવ્યા હોઈએ તો એનું સુખ કેટલો ટાઈમ? આજે જે આનંદ હોય એ જ આવતીકાલનો આનંદ, એ જ પરમ દિવસનો આનંદ કે ઓછો થતો જાય. એમાં પણ બીજા દિવસે જો એક પાર્ટ બગડી જાય તો શું થાય? મનની અંદર કેટલો ઉદ્વેગ થવા લાગે. જ્યારે સિદ્ધપણાનું સુખ એક એવું સુખ છે કે જે આનંદ આજે અનુભવ્યો એ જ આનંદ 1000 વર્ષ પછી, એ જ આનંદ 1,00,000 વર્ષ પછી, એ જ આનંદ 1,00,000,000 વર્ષ પછી, એ જ આનંદ અનંત કાળ પછી. એની ક્વોલિટીમાં કોઈ જાતનો ફેરફાર ન થાય. એટલે પરમાત્મા સમક્ષ જ્યારે આપણે ચૈત્ય વંદન કરીએ છીએ ત્યારે એમાં મોક્ષનું સ્વરૂપ એ પણ આપણે બોલીએ છીએ. સપન્નુણમ સપ્વદર્શિણમ શિવ મયલ મરુવ મણંત મખય મબ્બાબાહ મપુનરાવિત્તિ સિદ્ધિ ગઈ નામ દેયમ ઠાણમ સંપત્તાણમ નમો જીનાણમ જીયભયા. બસ આ આખું મોક્ષનું સ્વરૂપ છે. એટલે આ સંપદાનું નામ એ પણ મોક્ષ સંપદા છે. આપણે ત્યાં બધી સંપદાના પણ નામ હોય. નમઃ પૂર્ણમની 9 સંપદાઓ છે, એમાંની આ 9મી
છેલ્લા નંબરની સંપદા છે અને એનું નામ છે મોક્ષ સંપદા. એ મોક્ષ કેવો છે? સબ્બન્નુણમ. મોક્ષની અંદર બધા જ આત્માઓ સર્વજ્ઞ છે. અહીં આપણે જેટલા બેઠા છીએ બધાની બુદ્ધિમાં તરતમતા, બધાના જ્ઞાનમાં તરતમતા. કોઈ કલાક મહેનત કરે છે ને એક ગાથા યાદ નથી રહેતી, કોઈ 10 કલાક મહેનત કરે છે તોય યાદ નથી રહેતું, કોઈ 1/2 મિનિટમાં પણ એક ગાથા ગોખી લે છે, 2 ગાથા ગોખી લે છે. કેમ? કારણ કે આપણું જ્ઞાનાવર્ણીય નામનું કર્મ, એનો એમણે બધાએ જેટલા પણ સિદ્ધશિલા ઉપર અનંત આત્માઓ બિરાજમાન છે એ બધાનું જ્ઞાન ગુણ એક સરખું. એટલે આપણે મોલમાં જ્યાં પણ કપડાનું મેચિંગ શોધવા માટે જઈએ છીએ, એના બદલે અદ્ભુત મેચિંગ સેન્ટર જો કોઈ હોય તો સિદ્ધશિલા. એના જેવું મેચિંગ સેન્ટર આ વિશ્વમાં બીજું કોઈ જ નથી. કારણ કે બધાનું બધું જ સરખું, બધું જ મેચિંગ. અહીં તો કપડાં મેચિંગ લાગ્યા તો સ્વભાવ ન જામતા હોય, એટલે ક્યાંય મેચિંગના કોઈ જાતના ઠેકાણા જ ન હોય. અને ત્યાંનું મેચિંગ એટલે બધાનું જ્ઞાન એક સરખું, કોઈનું ઓછું કોઈનું વધારે આવું બિલકુલ નહીં. બધાનું જ્ઞાન ગુણ સરખો, દર્શન ગુણ સરખો. જેટલા પણ આત્માના ગુણો એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો, પણ બધાના અનંતે અનંત ગુણો એક સરખા. કેમ એક સરખા? કારણ કે ક્ષાયિક ભાવનો ગુણ છે આપણો, ક્ષયોક્ષમ ભાવનો ગુણ છે. માર્ગ તેને કહેવાય કે આપણા માટે ઔદયિક ભાવમાંથી ક્ષયોક્ષમ ભાવમાં આવવું તે, અને એનાથી ઉપરની ભૂમિકામાં ક્ષયોક્ષમ ભાવમાંથી ક્ષાયિક ભાવમાં આવવું એને માર્ગ કહેવાય. આપણે જે ધર્મ સંન્યાસ જે કહીએ છીએ, એ ધર્મ સંન્યાસ એટલે ક્ષાયિક ભાવનો ગુણ આવે એ સંન્યાસ કહેવાય. યોગ સંન્યાસ એટલે અયોગી અવસ્થાની પ્રાપ્તિ થાય એને યોગ સંન્યાસ કહેવાય. તો ક્ષાયિક ભાવનો ધર્મ એ પ્રાપ્ત કરવાનો છે, અને એના માટે સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. જેમ ગઈકાલે અરિહંત પરમાત્માની વાત કરી, તો અરિહંત પરમાત્મા પણ સર્વોત્કૃષ્ટ મંગળ સ્વરૂપે છે, અને તે પણ સર્વોત્કૃષ્ટ મંગળ ઘરેથી નીકળતા કે ગમે ત્યાંથી કોઈ પણ તમારે કોઈ શુભ કાર્ય કરવું છે તેવા સમયે પરમાત્માના સંવસરણમાં બિરાજમાન થયેલા પરમાત્માના તમે દર્શન કરો. સંવસરણના 3 ગઢ એને તમે જુઓ. પહેલા ગઢની અંદર તો પાર્કિંગ હોય બધાનું, બધા દેવો પણ પોતાના વિમાનોનું પાર્કિંગ ત્યાં કરે. બીજા ગઢની અંદર ઓલા પશુઓ પણ, જે જાતિ વૈરવાળા પ્રાણીઓ વગેરે પણ ત્યાં હોય. અને ત્રીજા ગઢની અંદર બારે પરસડા બેસી અને પરમાત્માની દેશના સાંભળતી હોય. બસ આ દૃશ્ય તમે નજર સામે લાવો એ ઉત્કૃષ્ટ મંગલ છે. જેમ આયંબિલને મંગલ તરીકે કહેવાય, એમ આ સમવસ્ત્રણનું ધ્યાન એ પણ મંગલ સ્વરૂપે કહેવાય. એનાથી પણ આ સિદ્ધ પદની પ્રાપ્તિ થઈ જાય. તો એ સિદ્ધ પદ એને પ્રાપ્ત કરવા માટે એ ગુણ અનંત ગુણો. સો કેવળ જ્ઞાન કેવળ દર્શન, સર્વદર્શિનમ એટલે સર્વદર્શી. કેવળ જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી, કેવળ દર્શન દર્શનાવરણીય કર્મના ક્ષયથી એ ગુણ એમને પ્રાપ્ત થયો. શિવ મયલ મરવ મણંત. શિવમ એટલે સુખ. કેવું? તો કે ઉપદ્રવ વિના. આપણને જે પણ સુખ પ્રાપ્ત થાય છે એ ઉપદ્રવવાળું છે. ખાવામાં આપણે સુખ માનીએ છીએ ખરા, પણ એમાં પણ ઉપદ્રવ છે. એ ઉપદ્રવ એ કે વિષ્ટા માટે જવું પડે છે. પીએ છીએ તો માતૃ કરવા માટે જવું પડે છે. એટલે આપણા બધા જ સુખ ઉપદ્રવવાળા છે. બહુ ક્યાંક ફરવા જાવ તો એ થાક લાગી જાય છે, એટલે આ બધા ઉપદ્રવવાળું. જે પણ આપણું સુખ છે એ ઉપદ્રવવાળું છે. સામાન્ય રીતે તો ક્યાંય પણ આપણે ફરવા જઈએ તો દુનિયાનો છેડો ઘર, છેવટે આપણને ઘર યાદ આવે, પણ આપણું ઓરિજિનલ ઘર એ કોઈને યાદ જ નથી આવતું. ઓરિજિનલ ઘર
એ સિદ્ધશિલા એ આપણું ઓરિજિનલ ઘર છે. અહીં તમે ગમે તેટલા ડોલર ખર્ચીને તમે મકાન ખરીદ્યું હોય, ઘણી સજાવટ પણ કરી હોય, તો પણ એને ખાલી કરીને ચાલ્યા જવાનું છે. ભલે તમે એની પૂરી કિંમત ચૂકવી છે, તો પણ આપણે નહીં જઈએ તોય આપણી એમાંથી હકાલ પટ્ટી થવાની છે, આ વાત નક્કી છે. પણ આપણું પોતાનું ઘર, આપણું એક જ એડ્રેસ, અત્યારે તો એડ્રેસો બદલાયા કરે છે, પણ તે વખતે એક જ એડ્રેસ સિદ્ધશિલા, એ જ આપણું ખરું એડ્રેસ છે. અને એ એડ્રેસ ઉપર પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. એટલે આપણને સુખ એવું જોઈએ કે એની પાછળ કોઈ જાતની પીડા ન હોય. એમ તો ડૉક્ટર કે ભાઈ મહિનો બેડ રેસ્ટ કરો તોય દુઃખી થઈ જઈએ. આમ લાગે કે ભાઈ ઊંઘવામાં સુખ છે, પણ બેડ રેસ્ટ આવી જાય તો સુખ લાગે કે દુઃખ લાગે? બોલો, આપણા અનુત્તર વિમાનવાસી દેવો, ટોટલ બેડ રેસ્ટ કેટલો? બેડ રેસ્ટ મહિના બે મહિનાનો નહીં, બે પાંચ વર્ષનો નહીં, હજાર બે હજાર પાંચ હજાર વર્ષનો નહીં, બે પાંચ કરોડ વર્ષનો નહીં, 33 સાગરોપમ સુધી કમ્પ્લીટ બેડ રેસ્ટ. બોલો, કમ્પ્લીટ બેડ રેસ્ટ, બેડમાંથી બહાર જ નહીં જવાનું, એનું એ જ સ્થાન. અને તેમ છતાંય એમાં માત્ર ને માત્ર શાસ્ત્ર સ્વાધ્યાય, બસ એના સિવાય કોઈ વિચાર સુધતા પણ નહીં. મનની અંદર કોઈ વિકૃતિનો ભાવ 33 સાગરોપમમાં એક પણ વખત કદાપી ના આવે, કારણ કે પૂર્વે નિર્મળ ચારિત્ર પાળીને ત્યાં પહોંચ્યા છે. અને તેની સાથે સાથે નિર્મળ ચારિત્ર એનું પાલન કર્યું, પણ સમ્યક દર્શન સાથેનું તે ચારિત્ર હતું. આમ કહેવાય કે આપણે ઘણા ઓગા લીધા, મેરુ પર્વત જેટલા ઓગા આપણે ભેગા કર્યા, એમ કહેવાય છે. વ્યવહારથી આપણે એમ કહીએ છીએ, પણ આટલી વખત દીક્ષા લેવાની જરૂર કેમ પડી? તો એનું કારણ સમ્યક દર્શન ગુણનો અભાવ. એ ગુણ જો આત્મામાં હોય તો આઠમી વખતની દીક્ષા એ આત્માનો મોક્ષ થઈ જાય. નવમી વખત ચારિત્ર ગ્રહણ ન કરવું પડે. એટલે જે પણ આપણે હજુ સુધી લીટા જ કર્યા કરીએ છીએ, એકરો હજુ પણ ઘૂંટાયો નથી. જ્યાં સુધી એ ગુણ ના આવે ત્યાં સુધી જીવનમાં એકડાની શરૂઆત જ ન થાય. અને એકડો ન હોય ને હજાર મીંડા હોય તોય નકામા, એકડા પછી ના મીંડા બધા કામના છે. એટલે વર્તમાનમાં જે પણ પુરુષાર્થ છે તે એક ગુણ લાવવા માટેનો પુરુષાર્થ. એ ગુણ આવી ગયો એટલે આગળ ઘણો લાભ થશે. એટલે હવે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. તમે મુંબઈ આવો છો કે બીજા પણ ભારતમાં ઘણી જગ્યાએ આવો છો, તેવા સમયે કુલીનો ઉપયોગ તમે કરતા હશો. એ કુલી બિચારો આખો એ દિવસ મહેનત મજૂરી કરીને છેક આપણી બોગી સુધી આપણા કમ્પાર્ટમેન્ટમાં આપણી સીટ ઉપર સામાન ગોઠવીને જાય. કેટલાય લોકોના સામાન ગોઠવે, સાંજ પડે ત્યારે પરિવારનું પેટ ભરાય એટલું પણ માંડ માંડ મળ્યું પડે. કેમ? કારણ કે માત્ર ક્રિયા જ કરે છે, એની પાસે જ્ઞાન નથી. ખાલી ક્રિયા છે, ઉચકવાની ક્રિયા, ગોઠવવાની ક્રિયા, જ્ઞાન નથી. જેની પાસે જ્ઞાન છે, કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર, એની પાસે જ્ઞાન છે અને માત્ર બે મિનિટની પણ ક્રિયા કરે, લાવો $5,000, લાવો $25,000. કેમ? કેમ બે મિનિટની ક્રિયાના આટલા બધા પૈસા? કેમ? તો કે એ ક્રિયા સમજ પૂર્વકની છે, જ્ઞાન પૂર્વકની છે, માટે લાભ થાય. બસ એમ અધ્યાત્મ માર્ગની અંદર પણ જે ક્રિયા થઈ રહી છે એ જો સમજ પૂર્વકની નથી થતી તો એ ક્રિયા દ્વારા માત્ર શુભ કર્મ આવે છે. પણ જો સમજ પૂર્વકની ક્રિયા થઈ ગઈ તો કર્મની જબરજસ્ત નિર્જરા કરાવે છે. એટલે નહીંતર ઘણી વખત એમ થાય, ભાઈ સમયે સમયે આટલા કર્મો બાંધ્યા જ કરીએ, બાંધ્યા જ કરીએ, બાંધ્યા જ કરીએ, તો આત્માનો મોક્ષ ક્યારે થશે? ભલે આટલા કર્મો બંધાતા હોય, પણ બીજો નિયમ એ છે
કે બાંધેલા બધા જ કર્મો ભોગવવા જ પડે એવો નિયમ નથી. જો એવો નિયમ હોય તો આપણો ક્યારેય મોક્ષ ન થાય. પણ બાંધેલા બધા જ કર્મો એને તમે નિર્જરા કરી શકો છો. પણ એ વિશેષ નિર્જરા ક્યાંથી થાય? સમ્યક દર્શનથી થાય. આપણે 11 ગુણ શ્રેણી કહીએ છીએ, એમાં સૌથી પહેલો ગુણ સમ્યક દર્શન બતાવ્યો છે. પછી દેશવીર્તિ, પછી સર્વવીર્તિ, પછી અનંતાનંદની વિષયના આવા 11 ગુણોનો ક્રમ બતાવ્યો છે. 11માનો કોઈ પણ ગુણ જ્યારે આત્માને પ્રાપ્ત થાય છે ત્યારે અંતર્મૂળ સુધી અવશ્ય પ્રવર્ધમાન પરિણામ વાળો હોય છે. એટલે પ્રચંડ કર્મ નિર્જરા, સમયે સમયે અસંખ્ય ગણી કર્મ નિર્જરા તે આત્મા કર્યા કરે છે. એટલે સિદ્ધ બનવા માટે વિશેષ કર્મની નિર્જરા કરવી પડે. અને એ કર્મ નિર્જરા કરવા માટે આ ગુણ જો આવી જાય તો પછી નિર્જરા સહેલાઈથી જલ્દીથી આત્મા કરી શકે. એટલે મોક્ષનું સુખ ઉપદ્રવ વગરનું છે, આપણું સુખ ઉપદ્રવ વાળું છે. મોક્ષનું સુખ અયલમ, અચલ, સ્થિર છે. આપણું સુખ કઈ ઠેકાણું જ નહીં. જ્યાં સુધી પુણ્ય કર્મનો ઉદય હોય ત્યાં સુધી રહે, પુણ્ય પરવારે. એટલે ગમે તેટલી પણ સુખ સાહેબી હોય તે ચાલી જાય. બધું જ કર્મના હાથમાં, બધું જ જે પૂર્વજન્મમાં સારા નરસા કર્મો કરીને આવ્યા છીએ એના આધારે આપણું અત્યારનું આ જીવન ચાલી રહ્યું છે. એટલે અયલમ, મોક્ષનું સુખ એ સ્થિર છે. એક વખત આવ્યા પછી એવું ને એવું રહે. અયલમ અરુવમ, રોગ વગરનું. અહીં તો શરીર જ રોગનું ઘર છે. સીર્યતે યત તત શરીરમ, જે નાશ પામવાના સ્વભાવ વાળું છે તે શરીર છે. અને આપણા બધાનું શરીર રોગોથી ઘેરાયેલું છે. ઋતુ બદલાય તો પણ તબિયત બગડી જાય એવી આપણી સિચ્યુએશન છે. એવું આપણું નબળું સંગ્રહણ છે. તો એ રીતે સિદ્ધ પરમાત્માને શરીર જ નથી. શરીર ન હોય તો રોગ પણ ન હોય. જો શરીર હોય તો રોગ હોય. આપણને જે રોગની પીડા થઈ રહી છે તે શરીરના કારણે છે. તો અશરીરી બનવાની સાધના આ જન્મની અંદર આપણે કરવાની છે. બોલો, માનવનો જન્મ, માનવનું જીવન, માનવનું મૃત્યુ એની શાસ્ત્રકારોએ પ્રશંસા કરી છે. માનવનું જન્મ દુઃખના કારણ સ્વરૂપ છે. 9-9 મહિના સુધી માતાના ગર્ભમાં રહીને ભયંકર દુઃખો ભોગવવા પડે છે. આવું દુઃખ વાળો જન્મ હોવા છતાંય અને દેવના જન્મ વખતે ફૂલની સૈયામાં આળસ મરણીને ઊભા થઈ જવાની, કોઈ જાતની વેદના નહીં. એના શરીરમાં જેટલું આયુષ્ય હોય કોઈ દિવસે એને માથું પણ ન દુખે, તાવ પણ ના આવે, શરદી પણ ન થાય, કોઈ નાનકડો પણ રોગ એના શરીરમાં ક્યારેય ના આવે. અને મરણ વખતે પણ કોઈ જાતની વેદના નહીં. છીંક, બગાશું, ઓળકાર ને મૃત્યુ. ભલે આપણા જન્મ વખતે પણ વેદના, જન્મ પામ્યા પછી શરીર એ પણ રોગોથી ઘેરાયું, અને મૃત્યુ સમયે પણ કેટલી વેદનાથી આપણે ગ્રસ્ત હોઈએ, તો પણ આપણા જન્મને, આપણા શરીરને, આપણા મૃત્યુને શાસ્ત્રકારોએ વખાણ્યું. કેમ? કારણ કે આપણા જન્મ દ્વારા અજન્મા બનવાની સાધના કરી શકાય, આપણા શરીર દ્વારા અશરીરી બનવાની સાધના કરી શકાય. આપણું મૃત્યુ અનંત મૃત્યુને મારનારું બને. દેવમાં ત્રણમાંથી એકે ન થાય. એટલા માટે આપણું આ જે શરીર છે એનું પણ મહત્વ છે. એ પણ ઉપકરણ છે. જેમ કટાશનું મૂપત્તિ ચરવડો ઉપકરણ છે, એમ શરીર પણ ઉપકરણ છે. એ ધર્મ કરવાનું સાધન છે. એના દ્વારા વધારે ને વધારે એનો કષ્ટ કાઢવાનો છે. હંમેશા જ્યારે ભાડાની જગ્યા લઈએ ત્યારે એનો પૂરો કષ્ટ કાઢીએ છીએ. કોઈ તમે ઓફિસ ખરીદી હોય તો ઓલો અઠવાડિયામાં 7 દિવસ ખુલ્લી રાખવા દે તો 7-7 દિવસ ખુલ્લી રાખે, અને 24 કલાક બિઝનેસ કરવા દે તો એ રીતે પણ એ ગોઠવી દે. કેમ? કારણ કે ભાડું તો આટલું જ ભરવાનું છે. તો પછી મારે એનો કષ્ટ તો કાઢવો જોઈએ ને. તો બસ આપણું શરીર એ પણ ભાડાનું ઘર છે.
એનો કસ આપણે કાઢતા નથી. ઘણા લોકો તપ વગેરે ખૂબ સારા પ્રમાણમાં કરે છે, પરંતુ એના દ્વારા પણ જો આહાર સંજ્ઞા તૂટે તો એ તપ દ્વારા પણ શરીરનો કસ કાઢ્યો વધારે કામનો. એટલે એ રીતે એક લક્ષ્ય રાખવાનું કે એનાથી મારે આહાર ઉપરની લાલસા એને મારે દૂર કરવી છે. એટલે અરુવમ અનંતમ, મોક્ષનું સુખ અનંત, એક વખત પ્રાપ્ત થયા પછી એનો કદાપી અંત જ નહીં. જ્યારે દેવમાં કહેવાય અમર, પણ અમર હોવા છતાંય 33 સાગરો પણ પૂરા થાય એટલે ત્યાંથી એને વિદાય લેવી જ પડે, ત્યાં વધારે સમય એ ન રહી શકે. એટલે ગમે તેવા પણ સુખ હોય, એ બધા સુખ પણ જ્યાં સુધી શુભ કર્મ છે ત્યાં સુધી છે. જેવું કર્મ ખલાસ થશે એટલે એ ચાલ્યું જવાનું છે. અનંતમ અક્ષયમ, અક્ષય કદાપી ઓછું પણ ન થાય, જેટલું છે એમાંથી લેસ માત્ર પણ ઓછું ન થાય, આવું સુખ અનંત કાળ માટેનું છે. અપવાબાહમ પીડા વગરનું સુખ છે. આપણે જે સુખ ભોગવીએ છીએ એની પાછળ કોઈ ને કોઈ પીડા હોય છે. ટીવી સતત જોયા કરો તો આંખને પીડા થાય, એટલે આ રીતે આપણું સુખ પીડા વાળું છે. સિદ્ધ અવસ્થાનું સુખ કે જેની અંદર પીડા પણ કોઈ પ્રકારની નથી, અને અપુનરાવૃત્તિ ફરીથી સંસારમાં જન્મ લેવો ન પડે એવું સ્થાન. અને આપણે તો કેટલાય અનાદિકાળથી નવા નવા જન્મો તે ધારણ કર્યા જ કરીએ છીએ, અને જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આ ધારણ કર્યા જ કરીશું, એનો અંત જ નહીં થાય. એટલે કર્મનો ક્ષય કરવા માટેનો પુરુષાર્થ આ જન્મની અંદર કરવાનો છે. એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન નામનો ગુણ, દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળ દર્શન નામનો ગુણ, વેદનીય કર્મના ક્ષયથી અનંત અવ્યાબાદ સુખ, અવ્યાબાદ સુખ પીડા વગરનું સુખ. આપણે જે સાતા વેદનીય જે કહીએ છીએ એ કર્મજનિત અવસ્થા છે. જ્યાં સુધી સાતા વેદનીયનો ઉદય છે ત્યાં સુધી સાતા છે, ક્યારે અસાતાનો ઉદય આવી જશે એ કંઈ નક્કી નથી. કારણ કે સાતા ને અસાતા એનો બંધ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે બદલાયા જ કરે છે. આપણે અહીંયા ભલે સ્વાધ્યાયમાં બેઠા હોઈએ તો પણ સાતા અંતર્મુહૂર્ત સુધી જ બંધાય, એ અંતર્મુહૂર્ત પૂરું થાય એટલે પાછી અસાતા બંધાય જ. પછી પરમાત્માની ભક્તિ કરતા હોઈએ તોય અસાતા બંધાય, અહીં બેઠા હોઈએ તોય અસાતા બંધાય, તપ કરતા હોય તો પણ બંધાય. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ છે. પરાવર્તમાન પ્રકૃતિ એટલે એનો બંધ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે બદલાયા જ કરે, બદલાયા જ કરે, બદલાયા જ કરે. પણ જ્યારે શુભ ભાવમાં હોઈએ તેવા સમયે સાતાના બંધનું અંતર્મુહૂર્ત મોટું હોય, અસાતાના બંધનું અંતર્મુહૂર્ત નાનું પડે. સાતાના બંધમાં રસ વધારે પડે, અસાતાના બંધમાં રસ ન પડે, એટલે એ અસાતા વેદનીય કર્મ પણ આપણને હેરાન ન કરી શકે. જો અસાતા વેદનીય કર્મ આપણને બધાને વધારે હેરાન કરી શકતું હોત, રસ વગર પણ ઉપાર્જન કરાયેલું, તો આપણે બધા અત્યારે અસાતાથી જ ઘેરાયેલા હોત. કારણ કે અહીં સાતા છે એ જ આશ્ચર્ય છે. આપણને બધાનું આરોગ્ય સારું છે એ એક આશ્ચર્ય છે. કેમ આશ્ચર્ય છે? તો કેટલાય જીવોને અસાતા આપીને આપણે જીવીએ છીએ. આપણા એક વખતની રસોઈમાં પણ અસંખ્ય જીવોનો કચ્ચર ઘાણ વળે ત્યારે આપણી એક ટંકની રસોઈ થાય છે. એટલે આખો એ દિવસ જીવોને અસાતા આપી આપીને જ આપણે જીવ્યા કરીએ છીએ. અને તો પણ આજે સાતા છે એનો અર્થ એ કે એ અસાતામાં જે રસ એ વધારે પૂર્વજન્મમાં નથી રહેલો. એટલે અત્યારે આપણે બધા સાતા વિજ્ઞાન કર્મના ઉદયથી શરીર આરોગ્ય એ આપણા બધાનું સારું છે. પૂર્વજન્મમાં જૈના ધર્મનું પાલન, જીવદયાદિનું પાલન વિશેષપણે કરેલું છે માટે સારું છે. એટલે વેદનીય કર્મ આત્મા ઉપરથી ચાલ્યું જાય ત્યારે અનંત અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય. મોહનીય કર્મ સૌથી સહેલું દૂર કરવા માટે
મોહનીય કર્મ છે. આપણને બધાને સૌથી અઘરું એ લાગે છે, પણ સૌથી સહેલું એ છે, સૌથી સહેલું એ છે. એનું કારણ એ છે કે એનો ઉદય, એને નિષ્ફળ બનાવવો એ આપણા હાથમાં છે. કોઈ ગુસ્સાનું નિમિત્ત આપે તેવા સમયે પણ મારે ગુસ્સો કરવો કે નહીં એ મારા હાથમાં છે. એ આપણને કોઈ જબરદસ્તીથી ગુસ્સો નથી કરાવતું, પણ કોઈ નિમિત્ત મળ્યું અને આપણને ગુસ્સો થઈ ગયો એ આપણે સંકલ્પ નથી કર્યો. એટલે જો સંકલ્પ કર્યો હોય કે આજના દિવસે કોઈ ગમે તેટલો મને હેરાન કરે મારે ગુસ્સો નથી જ કરવો, તો તમે કંટ્રોલ કરી શકો. મોહનીયના ઉદયને નિષ્ફળ બનાવી શકાય. તમે અહંકાર નથી કરવો, કપટ નથી કરવું, લોભ નથી કરવો, આ બધું આપણા હાથમાં છે. જ્યારે બાકીના કર્મોનો ઉદય એને આપણે નિષ્ફળ નથી બનાવી શકતા. લાભાંતરાયનો ઉદય હોય, ઘણી મહેનત કરો અને તો પણ પૈસા ન મળે તે ન જ મળે, એમાં આપણું કાંઈ જ ચાલી શકે નહીં. દાનાંતરાય પણ અંતરાય કર્મ છે, લાભાંતરાય પણ અંતરાય કર્મ છે, પણ આશ્ચર્ય એ છે કે આપણને બધાને લાભાંતરાયનો ઉદય ખટકે છે, દાનાંતરાયનો ઉદય ખટકતો નથી. બંને અંતરાય છે, બંને ખટકવા જોઈએ, પણ દાનાંતરાયનો ઉદય નથી ખટકતો. આપણી પાસે જેટલી સંપત્તિ છે એના પ્રમાણમાં ઉલ્લાસપૂર્વક દાન અપાય છે કે એમાં કંજુસાઈ કરાય છે? આપણે શું કરીએ છીએ? થોડું આપીને પણ સંતોષ માની લઈએ છીએ, ભાઈ ઘણું થઈ ગયું, યથાશક્તિ કરી લીધું. આ યથાશક્તિ શબ્દનો દુરુપયોગ છે. યથાશક્તિ એટલે શક્તિની ઉપરવટ પણ નહીં જવાનું અને શક્તિને ગોપવવાની પણ નહીં. આ રીતે યથાશક્તિનો અર્થ કરવાનો છે. ક્યાંક $500 આપી દીધા ને યથાશક્તિ આપી દીધું છે $500,000, એમાંથી $500 આપ્યા તો કેટલું આપ્યું, એને યથાશક્તિ ના કહેવાય. ત્યાં એમ કહેવાય મારી ભાવના આટલી જ છે. શક્તિ તો ઘણી વધારે છે, પણ ભાવ મારો આટલો જ પહોંચે છે, આનાથી વધારે નથી પહોંચતો. બસ આ રીતે આપણે આપણા આત્માને ઠગીએ છીએ. જ્યારે યથાશક્તિ વગેરે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ તેવા સમયે આપણે આપણા આત્માને ઠગીએ છીએ. જેમ સામાયિક પારું આદેશ માંગીએ એટલે ગુરુ મહારાજ કે ભાઈ પુનઃવી કાયપો, ફરીથી કરવા જેવું છે, ત્યારે ગુરુ મહારાજને કહી દઈએ છીએ યથાશક્તિ મારી શક્તિ હશે તો હું કરીશ, અને આખો દિવસ ટાઈમ હોય તોય કરે નહીં. એટલે યથાશક્તિ ત્યાં આપણે માત્ર ઓલું ગોઠવ્યું છે એટલે બોલી ગયા બસ. એટલે એ રીતે યથાશક્તિ નહીં, ઉપરવટ જેમ નહીં જવાનું એમ છુપાવવાની પણ, એ રીતે આપણે બધા જ ધર્મો એ પ્રમાણે કરવાના હોય. એટલે મોહનીય કર્મ એના ઉદયને નિષ્ફળ બનાવવો એ આપણા હાથમાં છે. માત્ર મન ઉપરનો કંટ્રોલ જોઈએ, એ કંટ્રોલ જો હોય તો એના ઉદયને સહેલાઈથી નિષ્ફળ બનાવી શકાય. એટલે મોહનીય કર્મ એને દૂર કરવાનું સહેલું છે. કોઈ ગુસ્સાનું નિમિત્ત આપે અને તમે ગુસ્સો ન કરો એટલે ક્રોધ મોહનીય કર્મ તમારું દૂર થઈ ગયું, ખપી ગયું. અને જો ગુસ્સો કરવા ગયા તો જેટલું ખપાડ્યું એના કરતાં અનેક ગણું વધારી દીધું. કારણ કે એક કસાય સમુદ્ઘાત એવો છે કે નવા કર્મો આત્મા ઘણા ગ્રહણ કરે છે. એટલે ડગલે ને પગલે આ કસાયો ઉત્પન્ન થાય છે અને એના કારણે આપણે નવા કર્મો પણ ઘણા ઉપાર્જન કરીએ છીએ. એટલે મોહનીય કર્મ એનો ક્ષય થવાથી અનંત ચારિત્ર, અથવા એના બે ભાગ કરો તો દર્શન મોહનીયનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક દર્શન, અને ચારિત્ર મોહનીયનો ક્ષય થવાથી ક્ષાયિક ભાવનું યથાખ્યાત ચારિત્ર. આયુષ્ય કર્મ એનો ક્ષય થવાથી અક્ષય સ્થિતિ, હવે કદાપી જન્મ ધારણ નહીં કરવો પડે. આપણે બધાનું આયુષ્ય સીમિત હોય છે, જેટલું આયુષ્ય હોય એ પૂર્ણ થાય એટલે પાછો નવો જન્મ ધારણ કરવો પડે છે. કારણ કે બધા જ કર્મોને ખપાવ્યા નથી, જ્યાં સુધી બધા જ કર્મો ખપે નહીં ત્યાં સુધી અહીં જન્મ વારંવાર ધારણ કરવો જ પડે. એટલે તમે જુઓ અન્ય દર્શનીઓ કદાચ સ્વર્ગને જ મોક્ષ કહેતા હશે. એટલે અન્ય દર્શનીઓ શું કહે છે,
કે ભાઈ જ્યારે આ દુનિયા ઉપર વધારે તકલીફ આવે ત્યારે ઈશ્વર અવતાર લે છે. હવે ઈશ્વર અવતાર ક્યાંથી લે? જો મોક્ષમાં ગયા હોય તો ફરીથી કદાપી આવે જ નહીં, તો અવતાર ક્યારે થાય? જો દેવલોકમાં ગયા હોય તો આવે, તો એનું આયુષ્ય પૂર્ણ થતાં આ પૃથ્વી પર આવી શકે. એટલે આપણે ત્યાં સિદ્ધ એક વખત બની ગયા એટલે કદાપી એને સંસારમાં આવવાનું રહેતું જ નથી. એટલે જે કૃતકૃત્ય થઈ ગયા હોય એને આપણે સિદ્ધ કહીએ છીએ, જેને કામ કરવું નથી એને આળસુ કહેવાય, અને જેણે કામ કરી લીધું છે એને સિદ્ધ કહેવાય. જેનું કામ સંપૂર્ણ થઈ ગયું છે, હવે કોઈ કામ એનું કરવાનું બાકી નથી, એ માત્ર સિદ્ધ પરમાત્મા છે. બાકી જગતના જેટલા પણ જીવો છે એ દરેક જીવોનો અંતિમ સમય આવે તેવા સમયે પણ તમે એને પૂછો, ભાઈ તારે બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, તારા બધા કામ પૂરા થઈ ગયા? ના ના, ઘણું બધું બાકી છે, થોડું જ થયું છે, ઘણું બાકી છે. ગમે તે ભગવાનને પણ પૂછો તો ભગવાન પણ એમ જ કહેશે, ભાઈ મારે તો આ બધાને મોક્ષમાં પહોંચાડવા હતા, મેં તો માત્ર એક નિગોદના અનંતમાં ભાગને જ અત્યાર સુધી પહોંચાડી શક્યા છીએ, એનાથી વધારે નથી પહોંચાડી શક્યા. કોઈ માને પણ પૂછે કે તારા બધા કામ પૂરા થઈ ગયા? ના ના, મારા દીકરાને તો મારે બંગલો આપવો હતો, મેં તો ખાલી 4 રૂમનો ફ્લેટ જ આપ્યો છે. એટલે હંમેશા દરેકની ઈચ્છાઓ એ અધૂરી જ રહે છે. એકમાત્ર સિદ્ધ પરમાત્મા જેને ઈચ્છા જ નથી. કેમ ઈચ્છા નથી? કારણ કે ઈચ્છા લોભ હોય તો હોય, લોભ ન હોય તો ઈચ્છા પણ ન હોય. રાગ હોય તો ઈચ્છા હોય, રાગ ન હોય તો ઈચ્છા ન હોય, એ વિતરાગ છે. માટે સર્વ ઈચ્છાઓથી મુક્ત છે. બોલે આપણે દુઃખી છીએ એનું કારણ શું? તો કે એનું કારણ ઈચ્છા છે. જેટલી ઈચ્છા વધારે એટલું દુઃખ વધારે. પણ આ સંસારમાં એક પણ જીવ સંપૂર્ણ સુખી ન. જો રેતીને પીવાથી તેલ નીકળતું હોય તો આ સંસારમાંથી સુખ મળે, રેતીને પીવાથી ક્યારેય તેલ ન નીકળે, એમ આ સંસારમાં કોઈ પણ જીવ સુખને પ્રાપ્ત ન કરી શકે. એક કલ્પના કરીએ કે આ દુનિયાની અંદર 100 ટાઈપના સુખ છે, એ 100માંથી આપણને બધાને 99 ટાઈપના સુખ મળી ગયા છે. કોઈ પણ એક જ પ્રકારની તકલીફ છે? કોઈકને પૈસાની તકલીફ છે, કોઈને દીકરા દીકરીની તકલીફ છે, કોઈને રહેવા માટે સારું ઘર નથી, કોઈને સામાજિક રીતે જે મોભો જોઈએ એને મોભો નથી મળ્યો, કોઈનું આરોગ્ય સારું નથી, બસ ગમે તે 99 ટાઈપના સુખ આપણી પાસે છે, એક જ કોઈને કોઈ દુઃખ છે. તો આપણે બધા 99 સુખે સુખી કે 1 દુઃખે દુઃખી? આપણા બધાની સ્થિતિ શું? આપણે સુખી કે દુઃખી? 99 ટાઈપના સુખ છે, 1 જ દુઃખ છે, તો પણ દુઃખી. કેમ? કારણ કે હંમેશા માણસ એ જ વિચારે, આટલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને તો પછી શાંતિ, બસ આટલું ખાલી સોલ્વ થઈ જાય, અને એટલું સોલ્વ કરવા જાય ત્યાં 9 પાછું આવીને ઉભું રહે. એટલે ક્યારે પણ આ સંસારમાં કોઈને પણ સુખની પ્રાપ્તિ કદાપી ન થાય. અને ઉલટાના આપણે તો ભૂલ એ કરી રહ્યા છીએ કે વર્તમાનને બગાડીએ છીએ. જેનું વર્તમાન બગડે એનો ભવિષ્ય પણ બગડે, બગડે ને બગડે, આ નિયમ. કારણ કે વર્તમાન બગડ્યો એટલે વર્તમાનમાં અશુભ કરવાનો બંધ થયો, અને અશુભના ઉદય વખતે આત્માને દુઃખ જ આવવાનું છે, આ નિશ્ચિત વાત છે. એટલે વર્તમાનમાં જીવવાનું છે, એના બદલે આપણે વર્તમાન ચિંતા કરી કરીને બગાડી નાખીએ છીએ. ભૂતકાળ એને પણ વારંવાર વાગોળ્યા કરીએ છીએ, એને વાગોળવાનો પણ કોઈ અર્થ નથી. એમાં જે ભૂલો થઈ હોય એનો પશ્ચાતાપ, નિંદા, ગરહા કરીને એની ક્ષમા યાચના કરીને આગળ વધવાનું છે. એના બદલે એ ચિંતા મનની અંદર જો ચાલ્યા કરતી હોય તો પછી આત્માને મોક્ષની વાત તો દૂર, પણ એને સદગતિ એ પણ ક્યાંથી પ્રાપ્ત થશે? એટલે મોહની અકર્મ. જ્યારે દર્શન મોહ દૂર થાય
ત્યારે ક્ષાયિક સંકેત ચારિત્ર મોહ દૂર થાય એટલે ક્ષાયિક ભાવનું યથા ખ્યાત ચાલે. આયુષ્ય કર્મ એ દૂર થતા અક્ષય સ્થિતિ, નામ કર્મ એ દૂર થતા અરૂપી પણ. આપણા બધાના ફેસ અલગ અલગ ટાઈપના છે, કારણ નામ કર્મ છે. બધા સિદ્ધ પરમાત્મા એક સરખા, કારણ કે નામ કર્મ એનો પણ સંપૂર્ણપણે ક્ષય થઈ ગયેલો છે. ગોત્ર કર્મ એનો ક્ષય થવાના કારણે અગુરુ લઘુ અવસ્થા, કોઈનું કુળ ઊંચું પણ નહીં નીચું પણ નહીં. અને અંતરાય કર્મ એનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય. બોલો, સિદ્ધ પરમાત્મા એને કયું દાન? કે પૌગલિક ભાવોનો ત્યાગ એ અનંત દાન છે. કોઈ પણ પ્રકારનો પૌગલિક ભાવ સુદ્ધા પણ કદાપી ઉત્પન્ન થવાનો નથી. આપણા મનમાં સતત પૌગલિક ભાવ છે. કબહી ક કાજી, કબહી ક પાજી, કબહી ક હુઆ અપભ્રાજી, કબહી ક જગ મે કીર્તિ ગાજી, સબ પૂતગલ કી બાજી. એટલે બધે માત્ર ને માત્ર પૂતગલની બોલબાલા આપણા જીવનમાં ચાલી રહી છે. સિદ્ધ અવસ્થાની અંદર આ પૌગલિક ભાવોનો સંપૂર્ણ ત્યાગ એ અનંત દાન. જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું એને પ્રાપ્ત કરી લીધું એ એમનો અનંત લાભ. ભોગ અને ઉપભોગ એટલે જ્ઞાન અને દર્શન, એના ગુણની અંદર રમણતા, એનો ભોગવટો, જ્ઞાન અને દર્શન ગુણનો ભોગવટો, એ જે રમણતા છે તે ભોગ અને ઉપભોગ સ્વરૂપ છે. અને અનંત વીર્ય, અને વીર્ય એટલે પોતાના સ્વભાવમાં પ્રવૃત્તિ, એ વીર્ય છે. એટલે એ હંમેશા સ્વભાવમાં જ પ્રવૃત્તિ હોય. આપણે બધા વિભાવમાં પ્રવૃત્તિ કરીએ છીએ એટલે આપણને કર્મ ચોંટે છે. ઘરની બહાર ગયા એટલે કર્મ ચોંટે, ઘરની અંદર રહીએ ત્યાં સુધી શાંતિ. એટલે ઘરની અંદર રહેવું એટલે આત્મગુણોની અંદર રમણતા કરવી, એને ઘરની અંદર રહ્યા કહેવાય. અપ્રમત્ત અવસ્થા આવે એ અંતરાત્મ અવસ્થા છે. છઠ્ઠા ગુણસ્થાન સુધીની અવસ્થા એ બહિરાત્મ દશા છે. કારણ કે બધા બાહ્ય ભાવોને આપણે આગળ કરીને જીવતા હોઈએ છીએ. અંતરાત્મ ભાવ સાતમા ગુણસ્થાનકથી અને એક અપેક્ષા એ ચોથા ગુણસ્થાનકથી. કારણ કે સમ્યક દર્શન ગુણ આવી જાય એટલે એ દ્રષ્ટિએ અંતરાત્મ ભાવ. પણ સાતમું ગુણસ્થાનક આવ્યું એટલે સાતમા ગુણસ્થાનકમાં પાંચમાનો એક પણ પ્રકારનો પ્રમાદ નહીં, જે આપણે પ્રમાદના કારણે બંધાઈ રહ્યા છીએ. મોટા ભાગના જીવો પોતાના જીવનની અંદર પ્રમાદ વધારે સેવે છે અને એટલે એનું સંસાર પરિભ્રમણ વધારે થાય છે. ચૌદ ચૌદ પૂર્વના જ્ઞાની પુરુષો પણ છેક નિગોદ સુધી પાછા પટકાય છે. એનું જો કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર પ્રમાદ નામનો દોષ છે. એટલે આટલું બધું જ્ઞાન એક જન્મની અંદર પ્રાપ્ત કર્યું હોય કે એક તરફ 16,383 હાથી મૂકો અને બીજા પલ્લામાં એના વજન જેટલી સૂકી સાઈ અને એને ભીનું કરીને જેટલું લખાય એટલું જ્ઞાન 14 પૂર્વમાં હોય, તો આવા વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો પણ જ્યારે ભવાંતરમાં પ્રમાદથી પરવશ બની જાય છે તેવા સમયે એવો પણ છે નિગોદ સુધી પટકાય છે. એટલે ખૂબ સાવધાની, જાગૃતિ તે રાખવાની હોય. આપણે ત્યાં એક યશોદેવ સુરી કરીને મહાત્મા થઈ ગયા, જે ત્રિલોચન સુરી, યશોદેવ સુરી, એ યશોદેવ સુરીની વાત કરું છું. ધર્મસુરી સમુદાયના યશોદેવ સુરી નહીં, પણ જે યશોદેવ સુરી જેને જીવનની અંદર 36 કરોડ નવકાર એનો જાપ કરેલો. અને એક વખતે આજથી 50 વર્ષ પહેલા એમને મોતિયાનું ઓપરેશન કરાવવાનું આવ્યું. બોલો, તે વખતે આજે તો બહુ સહેલું છે, આવીને તરત ઘરે આવી ગયા કરાવીને, એટલે બહુ સહેલું છે આજના દિવસે. પણ તે વખતે મોતિયાનું ઓપરેશન પણ કરવા માટે એને આંખમાં ઇન્જેક્શન આપીને આંખને બેરી બનાવવી પડે, તમે એનેસ્થેસિયા યા તે જે પણ કહેતા હો તે. એ મહાત્માએ કહ્યું, ભાઈ આવું કાંઈ કરવાની જરૂર નથી, હું પોતે બેભાન બની જઈશ,
તારે મને બેભાન બનાવવાનું નથી. ડોક્ટરને ના પાડી દીધી કે આ બેભાન થવાનું ઇન્જેક્શન આપવાનું નહીં. પણ ડોક્ટર કે તમે કેવી રીતે બેભાન બનશો? તો કે એ તું જોજે ને, ઓપરેશન કર્યા પછી તને ખબર પડશે કે હું બેભાન બની જઈશ. અને બેભાન એટલે એવી અવસ્થા કે નવકાર મંત્રના જાપમાં એવા લીન થઈ ગયા કે આખું ઓપરેશન થઈ ગયું અને ડોક્ટર ઢંઢોળ્યા કરે છે તો પણ એમાંથી બહાર નથી આવતા. બોલો, આ અંતરાત્મા દશા કે જેની અંદર પોતે એમાં જ રમણતા, બસ એમાં આનંદ કેવો આવતો હશે હંમેશા. આવું ક્યારે બને? જ્યાં તમને રસ હોય ત્યાં આ બને, જ્યાં રસ ન હોય ત્યાં બધું એમાં ઉપર છનું થાય. 8 કલાકની પૂરી ઊંઘ કરીને નવકારવાળી આત્મા લીધી હોય તોય ઢોકા આવવાના છે. કેમ? કારણ કે એની અંદર જોઈએ તેવો રસ નથી. પણ રાતના 2 વાગે કોઈ $100 નોટના બંડલો ગણવા બેસાડે, એકે ભૂલ ના, ક્યાંય વચ્ચે બીજો વિચાર સુધા પણ ના આવે. કને એવો નિયમ કરે કે ભાઈ આ કોઈ પણ નવકાર ગણતી વખતે બીજો વિચાર આવી જશે તો હું ફરીથી નવકારવાળી ગણીશ. એક વખત પ્રયત્ન તો કરી દેવાનો. કેટલા કલાકે આપણી નવકારવાળી પૂરી થાય છે? એક અને નોટોના બંડલ ગણતા એક પણ વિચાર બીજો નથી આવતો. એટલે એનો અર્થ કે આપણને સંસારનો કેટલો રસ છે, કેટલો રાગ છે. એ રાગ પૂર્વક આ જો પ્રવૃત્તિ થાય તો પછી સિદ્ધ પદની આરાધના એ કેવી રીતે થાય? અંતરાય કર્મો, આ બધા જ કર્મો ભલે નડતા હોય, કારણ કે અણસમજની અંદર એ કર્મો આપણે બધાએ ઉપાર્જન કરેલા છે. પણ બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ સલુણા. જો ઉદય આવે તો તેવા સમયે આપણને ખબર છે કે ભાઈ હવે મેં એને ઇન્વિટેશન આપી જ દીધેલું છે તો હવે મારે એનું સ્વાગત જ કરવાનું છે. શા માટે મનને બગાડવાનું? પણ આપણે મનને બગાડ્યા વગર રહેતા નથી. બસ એ બગડે છે એટલે આપણી આખી ભવની પરંપરા બગડે છે. ખાલી એક ભવ નહીં પણ ભવની પરંપરા એ આપણી બગડી જાય છે. એટલે સિદ્ધ બનવા માટેનો જે પુરુષાર્થ છે, સૌ નજર સામે એમને રાખવાના છે. સિદ્ધો સર્વે મુગતિ પુરીના ગામીને ધ્રુવ તારા. ભુવન ભાનુસુરી મહારાજ, શ્રી હરિહંતો સકલ હિતદા ઉચ્ચ પુણ્યો પકારા, 99 પદ એનું સરસ રચના ભુવન ભાનુસુરી મહારાજે એ કરેલી છે. અને એ પણ આયંબિલ વગેરે પણ બધો નિર્દોષ ગોચરી, જ્યાં પણ જાય ત્યાં જે મળે તે. અજયના ઘરે જઈને સૂકો રોટલો લઈ આવે અને કોઈના ઘરેથી પાણી, બસ રોટલો ને પાણી. આનાથી પણ કલકત્તા તરફના વિહારની અંદર આ બધી મોટી ઓળીઓ, 90 થી ઉપરની ઓળીઓ એ વિહારમાં એમણે પૂરી કરી. એટલે મહાપુરુષો. પણ રાતના ઊંઘે પણ નહીં, રાતના ચાંદનીના પ્રકાશમાં એમનું લખાણ જ ચાલુ હોય, ઊંઘવાનું નહીં, લખાણ જ ચાલુ. અને જ્યારે જોકું આવે તો આમ જોકું ખાઈ લે, પણ જો સૂએ તો પ્રમાદ વધારે થાય. એટલે આપણે જે પ્રમાદની વાત કરીએ છીએ એ અપ્રમત્ત અવસ્થામાં રહેવાનું છે. તો એ 5 પ્રકારનો પ્રમાદ, નિદ્રા એ પ્રમાદ આપણો સૌથી વધારે છે. 100 માંથી 50 વર્ષ આપણે એમાંથી ચાલ્યા જાય છે. જો પૂરા 100 વર્ષ જીવીએ તો અડધું જીવન એ પ્રમાદની અંદર ચાલ્યું ગયું. વિષયોનો પ્રમાદ, 5 ઇન્દ્રિયો એના અનુકૂળ વિષયોમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં ઉદ્વેગ. કારણ કે ઉમા સ્વાતીજી મહારાજ કહે છે, દુઃખ દ્વેષ સુખ લિપ્સુ, એટલે દુઃખનો દ્વેષી અને સુખનો રાગી એવો આ જીવ યામ યામ કરોતી ચેષ્ટામ તયા તયા દુઃખમ આગતે. જેમ જેમ સુખને મેળવવાની ચેષ્ટા કરે છે એમ એમ વધારે ને વધારે દુઃખી થતો જાય છે. કારણ કે આ જેમ જેમ પ્રયત્ન કરતો જાય તેમ તેમ એના હાથમાં સુખ આવે જ નહીં. જેમ હરણને સામે દેખાય, પાણી સામે જ છે, પણ દોડીને જાય તો કાંઈ ન હોય. અને એ મહિનાઓ સુધી દોડ્યા કરે તો પણ એને રણમાં ક્યાંય પાણી મળવાનું નથી. પણ માત્ર કલ્પના, બસ એમ આપણી પણ આવી સુખની કલ્પના જ છે કે અહીં સુખ મળશે, અહીં સુખ મળશે, અહીં સુખ મળશે.
એના માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ, પણ આપણને જે પણ મળે છે એ બધું જ વિનાશી છે. આપણે અવિનાશી સુખ એને મેળવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. એના બદલે આખું જીવન પુરુષાર્થના માટે, વિનાશી મેળવવા માટે કે અવિનાશી મેળવવા માટે ભગવાન પાસે જઈને પ્રાર્થના શું કરીએ? હે ભગવાન, તે જે છોડ્યું તે બધું જ મારા કામનું છે. એ જ ને, બીજું શું? ભગવાન પાસે જઈને પણ એ પ્રાર્થના ચાલતી હોય તો મોક્ષે કેવી રીતે પહોંચાય? મોક્ષે પહોંચવા માટે આ બધું જ છોડવું પડે. સૌથી પહેલા તો મન, વચન અને કાયા, એ ત્રણેય ઉપર અતિશય કંટ્રોલ લાવી દેવો પડે. કારણ કે જ્યાં સુધી કર્મ આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, ત્યાં સુધી ત્યાં નથી પહોંચી શકાવાનું. એટલે પુરુષાર્થ એવો થાય કે આવે જ નહીં, અને આવે તો આપણને હેરાન કરી ના શકે. આવે તો હેરાન ના, કારણ કે સમયે સમયે સાત કર્મ આવે તો છે, પણ જો તમે રસ ન રેડો તો કોઈ કર્મ તમને ક્યાંય હેરાન ન કરી શકે એ સ્થિતિની અંદર જો આવી જવાય. એટલે આપણે સવારે પણ વાત કરી હતી કે જીવનમાંથી એક મજા શબ્દને ઉડાડી દો, કોઈ કર્મ તમને નુકસાન નહીં કરી શકે, કોઈ કર્મો હેરાન નહીં કરી શકે. કારણ કે તમને ક્યાંય મજા જ આવી નથી. મજા લાવવી હોય તો માત્ર દેવ, ગુરુ અને ધર્મ, અને દેવ ગુરુ ધર્મે જે અનુષ્ઠાનો વગેરે બતાવ્યા છે એમાં જ મજા, એમાં જ આનંદ. એ જો આવ્યો તો પછી મોક્ષ દૂર નથી, પણ સંસારના બધા જ કાર્યો બહુ રસપૂર્વક થાય છે. અને ધર્મના પ્રત્યેક કાર્યો માત્ર ઓલું વેદ સ્વરૂપે કહીએ કે અથવા ગતાનુગતિક રૂપે કહીએ તે રીતે કરી દઈએ છીએ. સંસારનો ક્યાંય વ્યવસાય કરવો છે તો એના માટે બધું રિસર્ચ કરીએ છીએ. જ્યારે કોઈ ક્રિયા કરતી વખતે ક્યાંય રિસર્ચ નથી કરતા, બસ આ રીતે સામાયિક લઈ લેવાનું, પ્રતિક્રમણ કરી દેવાનું, ભગવાનની પૂજા કરી દેવાની. પણ એના પહેલા જે પ્રણિધાન કરવું જોઈએ, એ પ્રણિધાન જ ન કરીએ તો એ ફળ ક્યાંથી મળે? સૌથી પહેલા પ્રણિધાન એ જરૂરી છે. જે પણ આરાધના કરીએ એના પૂર્વે પ્રણિધાન કરવાનું. નવકાશીનું પચ્ચકાણ પાડો તો તેવા સમયે પણ પ્રણિધાન કરવાનું કે આ શરીરનો વળગાળ વળગ્યો છે, એટલે ન છૂટકે, મારે આ શરીરને આપવું પડે તેમ છે, પણ આહારમાં આસક્તિ ન થાય, બસ આટલી ભાવના કરી અને પછી તમે પચ્ચકાણ પાડો તો આહારમાં આસક્તિ ઊભી ન થાય. સામાન્ય રીતે આહાર ગ્રહણ કરવાની ક્રિયા કર્મબંધની ક્રિયા છે, પણ એ જ ક્રિયામાં કુરગણુ મુનિને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. જે લગ્નની ક્રિયા એ કર્મ ગ્રહણની ક્રિયા છે, પણ એ જ ક્રિયામાં ગુણસાગરને ચોરીમાં ફેરા ફરતા ફરતા પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે જે સંસારની પણ ક્રિયાઓ જ્યારે કરતા હોય તેવા સમયમાંથી રસ ઉઠી જાય, અને જો એ શુભ વિચારધારાએ ચડી જાય, શુભમાંથી શુદ્ધ ઉપર ચાલ્યો જાય, તો એ પ્રવૃત્તિમાં પણ કેવળ જ્ઞાન થઈ શકે. આપણે ત્યાં માછીમારને પણ માછલા મારતા મારતા કેવળ જ્ઞાન થયાના દ્રષ્ટાંતો છે, કે જે અનાસક્ત ભાવે વ્યવસાય આ પ્રાપ્ત થયો અને એટલા માટે મારે આ કરવું પડે છે, મેં પૂર્વજન્મમાં કેવા પાપો કર્યા હશે કે એના કારણે મને આવો વ્યવસાય મળ્યો, અને જે પશ્ચાત્તાપની તીવ્રતા જાણી તો એ તીવ્રતામાં કેવળ જ્ઞાન. ભગવાને બતાવેલું એક પણ અનુષ્ઠાન એવું નથી કે એનું ફળ કેવળ જ્ઞાનથી ઓછું હોય. ભગવાને જેટલા અનુષ્ઠાનો બતાવ્યા છે એ બધાનું ફળ કેવળ જ્ઞાન છે, પણ એના માટેની શરત એ છે કે અનુષ્ઠાનમાં તમે ભાવધારાએ ચડી જાઓ. પેલો સુપાત્રદાન જીરણ શેઠ ચાર ચાર મહિના સુધી પરમાત્માને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, મારે ત્યાં ચોમાસી તપનું પારણું કરજો, મને લાભ આપજો. પણ ભગવાન તો નિર્લેપ છે, તો નીકળ્યા, બીજાએ બોલાવ્યા તો ત્યાં જઈને પારણું થઈ ગયું, બસ દુંદુભી વાગી અને ત્યાં એની પરિણામની ધારા અટકી ગઈ, એટલે બારમા દેવલોકનું આયુષ્ય તે સમયે બંધાઈ ગયું. શાસ્ત્રોએ લખ્યું, નોંધ કરી,
કે જો ભગવાનનું પાલું એક મિનિટ માટે પણ મોડું થયું હોય તો એની જે ભાવધારા ચાલતી હતી એમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. પણ આપવાની વાત નથી, આપવાના ભાવ, ભાવમાં પણ કેવળ જ્ઞાન, માત્ર સુપાત્ર દાન કરવાનો ભાવ, ઉત્કૃષ્ટ પરિણામ, એના દ્વારા પણ કેવળ જ્ઞાન. એટલે આપણે સિદ્ધ બનવા માટે શું કરવાનું, કેવળ જ્ઞાન પામવા માટે શું કરવાનું, તો કે આપણા બધામાં કોઈને કોઈ ધર્મના પણ કોઈ અંગમાં કોઈને રુચિ હોય છે, બધાને ભલે બધામાં રુચિ ન હોય, કોઈને તપમાં વધારે રુચિ છે, કોઈને સ્વાધ્યાયમાં વધારે રુચિ છે, કોઈને વ્યાવચ કરવામાં વધારે રુચિ છે, જેને જ્યાં રુચિ છે ત્યાં એ ગુણ વધારે કેળવવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે આપણે પુરુષાર્થ, તમે 10 જગ્યાએ 1-1 ફૂટનો ખાડો ખોદશો તો કાંઈ નહીં મળે, 1 જગ્યાએ 10 ફૂટનો ખાડો ખોદશો તો પાણી નીકળશે, બસ આ એના જેવું છે કે બધા ગુણ મારે ભેગા કરવા છે તો એ શક્ય નથી. પણ જે આપણને અતિ પ્રિય છે એમાં પુરુષાર્થ વધારે કરવાનો, એટલે જે અતિ પ્રિય છે એ ગુણ પરાકાષ્ઠાએ પહોંચે એટલે કેવળ જ્ઞાન. પણ એના માટેની શરત માત્ર એટલી છે કે બીજા જ્યાં જ્યાં જેટલા જેટલામાં જે જે ગુણો છે એ બધાની અનુમોદના ઊભી રહેવી જોઈએ. તેવા સમયે હું તપસ્વી અને આ ત્યારે પણ નવકાર સ્વીકારે, હોળીમાં પણ આયબીલ ન કરે, એક પણ આયબીલ ન કરે, આવો જે આપણને કોઈના તરફનો જો ભાવ આવી જાય તો ન ચાલે. જે નવકાશનું પચ્ચખાણ પણ કરે છે એની પણ ભાવપૂર્વકની અનુમોદના. પ્રતિક્રમણમાં માત્ર 7 લાખ સૂત્ર બોલે છે તો એની પણ અનુમોદના, ભલે 50 વર્ષની ઉંમરના પર પણ બોલ્યા છે તો આટલો પુરુષાર્થ કર્યો. અહીં તો નિર્જરા પુરુષાર્થના આધારે છે, નિર્જરા એમ નથી કે જે વધારે જ્ઞાની છે એટલે એને વધારે નિર્જરા થાય. વધારે નિર્જરા કોને થાય? જે વધારે પુરુષાર્થ કરે કર્મ ક્ષય માટેનો. ધારો કે એક વ્યક્તિ એનો ક્ષય સંબંધ છે, 10 કલાક મહેનત કરીને 2 જ ગાથા યાદ રાખી શકે છે, તો એ 10 કલાક મહેનત કરીને ભલે 2 જ ગાથા યાદ રાખે, અને એક વ્યક્તિ કલાકમાં 10 ગાથા ગોખે છે, પણ એ કલાક ગાથા ગોખીને પછી આરામ કરે છે, તો નિર્જરા કોને વધારે થાય? 10 કલાક જેને મહેનત કરી છે તેને, ઓલાને તો ભલે 5 ગાથા યાદ કરી દીધી, 10 ગાથા ભલે યાદ કરી દીધી, પણ મહેનત વધારે કોને કરી એને નિર્જરા વધારે થાય. એટલે અહીં પુરુષાર્થ, બસ એ પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. જે પણ ગુણ આપણને ગમે છે એના માટેનો પુરુષાર્થ. આજે જ મેં પ્રદીપભાઈને કીધું, હવે તમે ઘણી કર્મની નિર્જરા કરો છો, ત્યાં આખો દિવસ બસ આ જ ચિંતન, આ બધા પરીક્ષાના પેપરો કહો કે જે પણ કહો તે એ જ વિચાર, એટલે માત્ર ધાર્મિક વિચારો જ ચાલ્યા કરે એના સિવાય કંઈ નહીં. પણ એમની એક કમ્પ્લેન હતી, પણ એ કમ્પ્લેન એમની સાચી પણ હતી કે ઘણી વખત લોકો એમ સમજે કે મારા દીકરાને અન્યાય થયો, પણ એવું નથી હોતું, એવું નથી હોતું. બોલો, આપણે ત્યાં પાસ, અહીંયા આપણે પાસની વ્યાખ્યા શું કરીએ છીએ, સ્કૂલમાં તો 35% પાસ હતા, અહીં કને તમે પાસ કેવી રીતે પહોંચો મને ખબર નથી, પણ 100 માંથી 99 પણ હોય તો એ નાપાસ કહેવાય. મુંબઈ અને અમદાવાદની વચ્ચે 100 સિગ્નલ હોય, ઓલો ટ્રેન 1 સિગ્નલનો 1 માર્ક, 99 સિગ્નલ સુધી ટ્રેન બરાબર લઈ જાય, અને 100માં સિગ્નલે એક્સિડન્ટ કરી દે તો એ પાસ કહેવાય કે નાપાસ કહેવાય? એટલે 100માંથી 99 આવે એટલે પાસ એવું ના કહેવાય. આજે તમારા ઘરે તમે કોઈ માણસને રાખ્યો હોય અને એ તમારે ત્યાં ધારો કે કોઈ રોટલી બનાવે છે ઘરે આવીને, એ તમે 25 રોટલી એને બનાવવાની કીધી, એ 25માંથી એને 5 રોટલી બાળી નાખી, તો એ પાસ કે ના પાસ? ભલે ટકાવારી પ્રમાણે ગણવા જાઓ તો કેટલા ટકા આવ્યા એને, ત્યાં આપણે એને નાપાસ કરી દઈએ છીએ, ત્યાં એના તરફ આપણને કસાય થઈ જાય છે. એટલે આ તો બધી જે પરીક્ષાઓ છે એ માત્ર આપણા જ્ઞાનની વૃદ્ધિ માટે છે. નંબર કોનો આવ્યો ને કોનો નહીં આવ્યો એના માટે આ એક્ઝામ નથી. તમે જેટલી પણ મહેનત કરી એટલી તમારી કર્મની નિર્જરા વધારે થઈ. તમે જો 10 દિવસ મહેનત કરી તો તમારી કર્મની નિર્જરા વધારે થઈ, તમે નિર્જરાનો લાભ થયો. અહીં તમને ઇનામ મળ્યું કે નહીં
એનાથી શું ફરક પડે છે? નળ પણ મળ્યું તો એનાથી કઈ ફરક નથી પડતો, પણ આપણને લાભ એ થયો કે એ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું, જીવનની અંદર એ ઉપયોગી થશે. એટલે હંમેશા આ દ્રષ્ટિકોણથી જ વિચારવાનું. એટલે ગુણની બાબતમાં પણ વધારે ગુણવાન બનવા માટે જ્યાં જ્યાં પણ ગુણ દેખાય ત્યાં ત્યાં એની અનુમોદના કરવાની. એટલે તો સવારે ભરેસરની સજ્જાય બોલીએ છીએ, સો સો મહાપુરુષોના નામો બોલીએ, એક મહાપુરુષના નામની સાથે એક ગુણ એને યાદ કરી દો. ભરત મહારાજા ભરેસર બાહુ બની, ભરત મહારાજા કે જે અનિત્ય ભાવના એની સાથે જોડી દો, બસ એ ગુણ આવી ગયો તો જેમ એમનું કામ થઈ ગયું એમ આપણું પણ થઈ જશે. બાહુબલીજી પૂર્વજન્મમાં 500 સાધુ ભગવંતોની વ્યાવચ કરી એની સાથે જોડી દો, કેવું જબરજસ્ત વીર્ય. ભરત અને બાહુબલી વચ્ચે યુદ્ધ થયું, ભરત ચક્રવર્તી હોવા છતાંય દરેકમાં હાર્યા, બાહુબલીજી દરેકમાં જીત્યા. કારણ પૂર્વજન્મમાં 500 સાધુ ભગવંતોની કરેલી વ્યાવચ. બસ આવી રીતે સોનો એક એક ગુણ એ યાદ કરીને જો તમે બોલતા જાઓ, અંદરથી આનંદ પામતા જાઓ, તો એ 100 ગુણનું રિઝર્વેશન થઈ ગયું. બીજા ભાવમાં જન્મતાની સાથે 100 ગુણની પ્રાપ્તિ આપણને થવાની છે. બોલો વજ્ર સ્વામી કેમ જન્મતાની સાથે રડવા લાગ્યા? રડવાનું કારણ શું? દીક્ષા લેવી છે, પણ એ દીક્ષા લેવાનું સૂજ્યું કેવી રીતે? તો પૂર્વ જન્મની અંદર ઓલા ગૌતમ સ્વામીના મુખેથી સાંભળેલું જે પણ એક સ્તોત્ર કે જેની અંદર 10 વખત દીક્ષા શબ્દ આવે, દીક્ષા એટલે દીક્ષા, અને એનો 500 વખત રોજ સ્વાધ્યાય કરે, એટલે 5000 વખત દીક્ષાને યાદ કરે. હવે રોજ 5000 વખત યાદ કરે અને આટલું લાંબુ આયુષ્ય, તો પછી દીક્ષા ઉદયમાં આવે જ ને. અને ભલે જન્મતાની સાથે રડવાનું શરૂ કર્યું અને છેવટે એને ઓરાવી દીધો, પછી જ્યારે પણ સમય તે વખતે પણ શાંત થયો એટલે માની બુદ્ધિ પાછી એવી પણ થઈ, પાછો હું મેળવું, રાજા પાસે ન્યાય માંગવા પણ ગયા. પણ વજ્ર સ્વામી તે સમયે સમજીને માતા પાસે ન ગયા, પણ ઓગો હાથમાં લઈ લીધો. કેમ? તો આ સંસ્કાર, બસ આ સતત આ જન્મમાં તમે સતત ચારિત્રનું રટણ કરો તો આવતા જન્મમાં ચારિત્ર ઉદયમાં આવે, આવે ને આવે, ના આવે એવું કદાપી ના બને. એટલે જે પણ ગુણ આપણને જોઈએ છે એ ગુણ જેનામાં પણ છે બસ એની અનુમોદના કરો. જે ગુણ આપણામાં ઓછો છે તો એ લાવવા માટે પણ એની ભારોભાર પ્રશંસા કરો, એનું બહુમાન કરો, તો એના દ્વારા એ ગુણ આત્મસાત થશે. સ્થૂળભદ્રજીની માળા ગણો તો બ્રહ્મચર્ય ગુણ એકદમ સહેલો થઈ જશે. બસ આવી રીતે દરેક માટે એ જ લાગુ પડે. એટલે ગમે તે કોઈ પણ સૂત્ર પણ ભણવું છે તો એના જે રચયિતા હોય એનું સ્મરણ કરો, એને નમસ્કાર કરો, તો એના દ્વારા એ પ્રાપ્ત થઈ જશે. એટલે આ દુનિયામાં સિદ્ધ ઘણા છે, પણ એ સિદ્ધ પરમાત્માથી જુદા છે. કોઈ કહે ને ભાઈ આને તો યંત્ર સિદ્ધ છે, આ ચિત્ર સિદ્ધ મહાપુરુષ છે, કોઈ સંગીતમાં વિશારદ હોય તો કે આ એ સિદ્ધ છે. પણ એ સિદ્ધો પણ ગમે ત્યારે આ સંસારની અંદર રઝળી પડે, રખડી પડે. જ્યારે આ એક સિદ્ધ અવસ્થા એવી છે જે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી છે, જ્યાં આપણે ગયા હતા પણ આપણી ત્યાંથી અકાલ પટ્ટી થઈ. કારણ કે જેવી રીતે કોઈ ઓલા જીવ જંતુ હોય, માખી હોય, અને માખી ગુલાબના છોડ પર બેસે, એને ગુલાબની સુગંધ આવવી જોઈએ પણ એને ના આવી, કારણ કે એના પૂર્વે એ વિષ્ટામાં બેઠેલી હતી અને એના નાકમાં વિષ્ટા ભરાયેલી હતી. એટલે ગુલાબના છોડ ઉપર બેસવા છતાં પણ એને ગુલાબની સુગંધ ના આવી. બસ એમ આપણે પણ કર્મની વિષ્ટા લઈને સિદ્ધ શિલા ઉપર ગયા હતા, એટલે એનો આનંદ આપણે ન માણી શક્યા. જો આ કર્મની વિષ્ટા સાફ થઈ જાય તો જ સિદ્ધ અવસ્થાનો આનંદ આપણે માણી શકીએ. એટલે એ પદ એ પહોંચવા માટે બધા પરમેશ્વરી ભગવંતો એ પણ એના માટે જ એમનો પ્રયત્ન ચાલુ છે. જેટલા પણ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ ભગવંતો વર્તમાનમાં ગમે તેવા મોટા શાસન પ્રભાવક પણ હોય,
એમનું ડેસ્ટિનેશન સ્થાન પણ એ જ છે, આપણું પણ એ જ છે. એ આવો પ્રચંડ પુરુષાર્થ કરે છે. આપણો પુરુષાર્થ થોડો ઓછો છે, એટલે જો પુરુષાર્થ વધે તો જલ્દી એ સિદ્ધ પદ સુધી આપણે પહોંચી શકીએ. બોલો, હવે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કહો, 5 મિનિટ છે. બોલો તેજસભાઈ. તમે આહારનું કીધું કે રાગ અને દ્વેષ વગર લેવાનો, પણ હવે એ આહારનું સારો બન્યો હોય, જેને બનાવ્યો એનું અનુબોધના કરીએ, તેમાં રાગ ચડે કે દ્વેષ? નહીં, એમાં શું છે કે જો અનુબોધના એટલે એક તો બે રીતે થાય. એક તો વ્યવહાર સાચવવા માટે તમે કોઈને કહો છો, અને એક અંદર તમે આસક્તિપૂર્વક કહો છો. તમને બહુ ભાવ્યું છે તો પછી વારંવાર એની પાસે એ બનાવડાવો કે એ કંઈ કરો, તો પછી આસક્તિ થઈ ગઈ, રાગ થઈ ગયો. અને માત્ર વ્યવહાર સાચવવા માટે આપણે કોઈને કહેવું પડે એટલા પૂરતું કહીએ તો વાંધો નથી. એટલે હંમેશા આ બધી બાબતમાં વિવેક રાખો. કોઈ ઘર બતાવે અને એની આપણે અનુમોદના કરી દો તો એ પાપ લાગે આપણને, પણ તેવા સમયે તમે એને જવાબ એવો આપો, ભાઈ તારો હોલ સારો ત્યારે કહેવાય કે તું 100 જણને બોલાવીને હોલમાં સામાયિક રોજ કરે તો તારો હોલ બરાબર છે, સારો છે. એ રીતે એની અનુમોદના કરવી. કોઈ કહે કે ભાઈ આ કેવું લાગ્યું, જો તમે બધાને અહીં આરાધના કરાવો તો બહુ સરસ છે, અહીં ખૂબ સારી અનુકૂળતા છે. એટલે એવી રીતે એ કરવું. કોઈ આપણે બોલીએ છીએ અગહર અઘ મોચન ધણી મુક્તિ પરમ પદ સાથ લલના શ્રી સુપાસજી ના વંદીએ. અઘ એટલે પાક, ચારિત્ર્ય છે અઘ રહિત હો એટલે પાપ રહિત. તમે ફરમાવ્યું કે પાંચે પાંચ સ્થાવર જીવો સિદ્ધશિલા પર છે, એટલે વનસ્પતિ કાય પણ ત્યાં છે, સૂક્ષ્મ બાદલ પણ. સૂક્ષ્મ જે પાંચે પાંચ પ્રકારના જીવો છે એ 14 રાજલોકમાં એક પ્રદેશ પણ એવો નથી કે જ્યાં પાંચ સૂક્ષ્મ જીવો ન હોય. તમે માત્ર ઓલો આંગળીનું ટેરવું પણ લો ને તો આ ટેરવા ઉપર પણ 12 પ્રકારના જીવો અત્યારે છે. પાંચ સ્થાવર જીવો સૂક્ષ્મ પર્યાપ્તા ને અપર્યાપ્તા એટલે 10, અને બાદરવાવું થાય એટલે એને ગણો એટલે એ પર્યાપ્તા ને અપર્યાપ્ત એટલે 12. આ 12 બધી જગ્યાએ છે, માત્ર જ્યાં નક્કર ભાગો છે ત્યાં બાદરવાવું કાંઈ ન હોય. બાકી બધી જગ્યાએ આ સૂક્ષ્મ જીવો 14 રાજલોકમાં એક પણ જગ્યા એવી નથી કે ત્યાં ન હોય, ઠાંસી થાય. પણ એની હિંસાનું પાપ આપણને નથી લાગતું, કારણ કે એની હિંસાનું પાપ તો જ લાગે કે જો કોઈ સંકલ્પથી એ જીવની વિરાધના કરે. જ્યારે કોઈ પણ શ્રાવક કદાપી સંકલ્પ ન કરે, એટલે જો આપણે શ્રાવક માટે કયો શબ્દ વાપરીએ છીએ કે શ્રાવક આરંભ સમારંભ ઓછા કરે, તો આરંભ સમારંભ ઓછા કરે તો ત્રીજો શબ્દ આપણે નથી બોલતા, 3 શબ્દ છે, સંરમ સમારંભ અને આરંભ. તો સંરમ એટલે કોઈ પણ જીવને પીડા ઉત્પન્ન કરવાનો વિચાર, સમારંભ એટલે કોઈ પણ જીવને પીડા ઉત્પન્ન કરવી, અને આરંભ એટલે પીડા ઉત્પન્ન થયા પછી એ જીવનું ચેવી જવું, એને આરંભ કહીએ છીએ. તો શાકભાજી સુધારીએ એટલે એને પીડા થાય અને પછી જીવ ચેવી જાય, એટલે આરંભ સમારંભ આપણે બોલીએ છીએ. પણ સંરમ નહીં, કારણ કે આપણી ઈચ્છા નથી કોઈ પણ જીવની વિરાધના કરવાની. જો ઈચ્છા પૂર્વક જો કરે તો જ એને પાપ લાગે. જેમ કાલસૌરિક કસાઈ મનથી 500 પાડાની હિંસા કરતો, પાડાનું ચિત્ર દોરી દોરીને મારતો હતો, તો એને ત્યાં હિંસાનું પાપ લાગે, એને સંકલ્પ પૂર્વક કરી છે. એટલે સૂક્ષ્મ જીવો એ અગ્નિથી બળતા નથી, પવનથી ઉડતા નથી, પાણીમાં ભીંજાતા નથી, તલવાર શસ્ત્ર વગેરેથી છેદાતા ભેદાતા નથી, એટલે એની હિંસાનો દોષ આપણને નથી લાગતો. સંગ્રમ એ માત્ર પરિણામ, એ રૂપ સંગ્રમ કેવો છે. એટલે જીવ અધિકરણ જે આપણે કહીએ, એ જીવ અધિકરણના આ 108 પ્રકાર છે, સંગ્રમ સમારંભ આરંભ.
આદ્યમ સંરંભ સમારંભારંભ યોગ કૃત કારિતાનુમત કસાય વિશેષ સ્ત્રી 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 ચતુષ્ટયકસ. એટલે એને મન વચન કાયાથી ગુણો એટલે નવ, કરણ કરાવણ અનુમોદનથી ગુણો એટલે નવ તેરી સત્યાવીસ, એને ચાર કસાયથી ગુણો એટલે 108. આ 108 પ્રકારે જીવ અધિકરણ છે. એટલે આ નિયમ સંગ્રહનો નિયમ ખાલી એકેન્દ્રિય જીવો માટે જ લાગુ પડે છે? સૂક્ષ્મ જીવો માટે. આ સૂક્ષ્મ જીવો એકેન્દ્રિયમાં જ હોય, બીજા કોઈમાં સૂક્ષ્મ હોય જ નહીં. ના ના, આ તમે જે કીધું કે આપણે સંગ્રહ ના હોય, કારણ જીવની હિંસા કરવા સંગ્રહ ઈચ્છા વગર જીવની હિંસા થાય તો પાપ ના લાગે, પણ આ નિયમ ખાલી એકેન્દ્રિય ના 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 બધા માટે, બધા માટે લાગે. એટલે જે લોકો અબુદ્ધિ વગર પંચેન્દ્રિયની હિંસા કરે એને પાપ ના લાગે? નહીં, એને લાગે પાપ, કારણ કે ત્યાં તો શું છે કે જે પંચેન્દ્રિય જીવોની હિંસામાં ક્રૂરતા હોય છે અને એ જે ક્રૂરતા છે એ જ મોટામાં મોટું પાપ છે. એટલે ક્રૂરતાનું પાપ લાગે ને એને. કોઈ પણ જેમ ઇન્દ્રિયોનો વિકાસ થતો જાય તેમ તેમ એની હિંસામાં પરિણામમાં નિર્ધ્વંસતા વધતી જાય અને એ નિર્ધ્વંસતા એ જ મોટું પાપ છે. એટલે એ પંચેન્દ્રિય જીવની હિંસા કરી એ જે ક્રૂરતા થઈ એ જ મોટું પાપ. જય જીનેન્દ્ર. કાલે સવારે જે ભાઈ બહેનો લઘુસિદ્ધ ચક્ર પૂજન કરતા હોય અહીંયા આવજો, અને ત્યારબાદ પ્રવચન આપણું મલ્ટા પર્પઝ રૂમમાં નીચે છે, કારણ કે આજે સવારે આખો હોલ ભરાઈ ગયેલો અને કાલે શનિ રવિ છે એટલે શનિ રવિવારે નીચે આવીશું આપણે, એની ખાસ નોંધ લેજો. આંબેલના તપસ્વીને સાતા હશે અને આંબેલમાં આરએસવીપી ન કરાવી હોય તો કરાવી લેજો. લગભગ 100 થી 125 રોજ થાય છે એટલે એ લોકોની વ્યવસ્થા લોકોને સમજ પડે એ માટે. અને કાલનો સબ્જેક્ટ સવારનો કર્મતરની ગતિ ન્યારી એ ચાલુ રહેશે, અને સાંજનો ટોપિક તો દરોદા પદનું આચાર્ય પદ છે, અને એમણે જે પદ કીધું શ્રી અરિંદો સકલ હેતુતા એ હું ને મુખે જ્યારે 1965ની શિબિરમાં ગયા હતા ત્યારે ભાનુજીજી મહારાજ એમને શીખવાડેલું પદ છે, ખૂબ જ સુંદર છે. કોઈને જોઈતું હોય તો શ્રી હરિયન તો સકલ ઉચ્ચ પુણ્ય પ્રકાર સિદ્ધ થશે. કારણ કે મને 65 કે 66 માં નવપદ ઉજાળા શું છે? નવપદ ઉજાળા હમણાં મને કોઈ મોકલ્યું હતું કે દેવચંદ્રજી મહારાજ સાહેબ એ રચિત કંઈક નવપદ ઉજાળા કરીને દેવચંદ્રજી ખાસ કરીને 24 એ બધું પણ આ ઉજાણ પેલી વખતે. ઓકે, હું સારું આપજો કામ. ચોક્કસ, એટલે કે મને ને સમજુ કે પૂછી. હા હા, આ શિવમહા સ્તુસાર જગતા પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષાપયંતુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. ઓળખી માલી સ્વામી ભગવાન. હા, એટલે આમાં ગુજરાતી પણ અનુ એટલે